પરંતુ આપણા શાસ્ત્રોની અંદર અમુક બીમારીને મિત્ર બીમારી કીધી છે. ઈશ્વર પરમ કૃપાળુ પરમાત્મા ભવિષ્યની અંદર આપણને ખૂબ મોટી બીમારી ન આવે, ખૂબ ઘાતક બીમારી ન આવે, એટલા માટે અમુક નાની નાની બીમારી આપણને ઈશ્વર આપતા હોય છે, એ એટલે મિત્ર બીમારી. આપણને જાણીને આશ્ચર્ય થાય છે કે બીમારી અને વળી મિત્ર બીમારી, બિલકુલ સાચી વાત છે. તો વસંત ઋતુની અંદર શરદી ઉધરસ કફ થવા ખૂબ નોર્મલ છે, એ થતા જ હોય છે, પરંતુ એવી કેવી કેવી કાળજી રાખીએ જેથી કરીને આવી બીમારી આપણને વધારે પજવે નહીં અને સરળતાથી કફ બધો બહાર નીકળી શકે. તો આપણા શાસ્ત્રોમાં એની માટેનો જ કેવા આહાર વિહાર કીધા છે, કેવી વસ્તુનો નિષેધ કીધો છે, કેવી વસ્તુ કરવી જોઈએ, કેવી વસ્તુ ન કરવી જોઈએ, તેની વિસ્તારથી ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું. અમારી પાસે જ્યારે કોઈ પણ માતા પિતા એના બાળકને લઈને આવે કચ્છ અને કહીએ કે આને શરદી થઈ છે, કફ થઈ છે, ત્યારે અમે એને વિસ્તારથી એની સાથે પૂછીએ કે તમે એને ભોજનમાં શું આપો છો, ત્યારે મોટા ભાગના માતા પિતાનો એક કોમન જવાબ હોય છે કે સવારમાં દૂધ પીને સ્કૂલે જતો રહે છે. જ્યારે પણ બાળકને શરદી ઉધરસ કફ થાય અથવા તો કોઈ પણ વ્યક્તિને જ્યારે શરદી ઉધરસ કફ થાય ત્યારે દૂધ બિલકુલ નિષેધ છે, એને ન લેવું જોઈએ. શરદી જે છે આપણે બધાને ખબર છે કે ખૂબ ઘાટો ખફ હશે, પતલો પતલો હશે, ચીકણો ચીકણો હશે. આવા સમય દરમિયાન જો દૂધ અને દૂધથી બનાવટવાળી કોઈ પણ વાનગી લેવામાં આવે તો એ લાંબા સમય સુધી કફના ઇલાજ માટે ખૂબ વિઘ્નો પેદા કરે છે. તો જ્યારે પણ વસંત ઋતુની અંદર શરદી ઉધરસ કફ થાય ત્યારે પહેલી જે નિષેધ વસ્તુ છે જે આપણે નથી લેવાની એ દૂધ અને દૂધથી બનેલી તમામ વાનગી છે. સેકન્ડ નંબરની વસ્તુ છે ઘઉં અને ઘઉંથી બનેલી તમામ વાનગી, રોટલી છે, ભાખરી છે, શિયાળા દરમિયાન આપણે ખૂબ ખાધી, ગ્રીષ્મ ઋતુ દરમિયાન કેરીના રસ સાથે પણ આપણે ઘઉં અને ઘઉંની બનાટવાળી રોટલી ભાખરી ખાવાના છીએ. પરંતુ જ્યારે પણ શરદી ઉધરસ કફ થાય અને ખાસ કરીને વસંત ઋતુની અંદર ખૂબ માત્રામાં કફની બીમારી પજવતી હોય છે લોકોને, ત્યારે આવા સમય દરમિયાન ઘઉંની રોટલી છે, ઘઉંની ભાખરી છે, આવું ક્યારેય પણ લેવું જોઈએ નહીં. અને ખાસ કરીને મેંદાવાળી પણ વાનગી, કારણ કે મેંદો જે છે એ પચવામાં ખૂબ ભારે હોય, ખૂબ ચીકણો હોય અને એ ઘઉંનું જ બાય પ્રોડક્ટ છે. તો આવા સમય દરમિયાન ઘઉંની વાનગી, રોટલી, ભાખરી અને મેંદાથી બનેલી વસ્તુ જો આપણે ખાધા કરશું તો કફની બીમારી ક્યારેય આપણે ઠીક નહીં થઈ શકે અને લાંબા સમય સુધી આ બીમારી આપણને પજવતી રહેશે. થર્ડ નંબરની વસ્તુ જ્યારે શરદી ઉધરસ કફ થાય ત્યારે જે નિષેધ છે એ છે તમામ પ્રકારની મીઠાઈ. એ શરદી ઉધરસ કફના લક્ષણો જણાય ત્યારે બિલકુલ લેવી જોઈએ નહીં. જ્યારે પણ શરદી ઉધરસ કફના લક્ષણો જણાય ત્યારે મગ સિવાયના જેટલા પણ કઠોળ છે, વાલ છે, વટાણા છે, ચોળા છે, રાજમા છે, તુવેર છે, એ નિષેધ છે, એ ક્યારેય લેવા જોઈએ નહીં. ખાસ કંઈક ધ્યાન રાખવાનું છે કે નવા ગોળની કોઈ પણ વાનગી હોય એ ન લેવી જોઈએ. સામાન્ય રીતે શરદી ઉધરસ કફ થાય એટલે તુરંત જ આપણને થાય કે ગોળમાં બનેલી રાબ છે, ગોળની કોઈ પણ વાનગી છે, સૂંઠ અને ગોળ છે, ગોળનું પાણી છે, સૂંઠ ગોળનું શરબત છે. આવું ઘણા લોકો શરદી ઉધરસ કફથી બચવા માટે તેનું સેવન કરતા હોય, પરંતુ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે ભૂતકાળમાં પણ આના વિશે વિસ્તારથી વાત કરેલી છે ગોળના વિડીયોમાં. નવો જે કોઈ ગોળ છે જે આપણે શિયાળાને ઋતુ દરમિયાન પરચેસ કર્યો છે, આખા વર્ષ માટે એને ઘરમાં રાખ્યો છે, જ્યારે પણ શરદી ઉધરસ કફના લક્ષણો જણાય ત્યારે નવો જે ગોળ છે એ ક્યારે પણ લેવો જોઈએ નહીં. ઘરમાં રાખેલા માટલાનું પાણી પણ નિષેધ છે, એ ન લેવું જોઈએ, કારણ કે સ્વભાવે શીત હોય છે. જ્યારે પણ શરદી ઉધરસ કફ થાય ત્યારે ચોખાની વાનગી પણ નિષેધ છે, એટલે કે જે આપણે મગની દાળને ભાત ખાતા હોય, મગદાળની ખીચડી બનાવતા હોય, તુવેર દાળની સાથે ભાતનું સેવન કરતા હોય, ચોખાની કોઈ પણ વાનગી બનાવીને ખાતા હોય, ઇડલી બનાવીને ખાતા હોય, મુઠિયા બનાવીને ખાતા હોય, ઢોકળા બનાવીને ખાતા હોય, હાંડવો બનાવીને ખાતા હોય, ચોખાની જે કંઈ વાનગી જે છે એ જ્યારે પણ શરદી ઉધરસ કફના લક્ષણો જણાય ત્યારે નિષેધ છે, એ ન લેવી જોઈએ. કારણ કે ચોખા સ્વભાવે શીત હોય છે, કફને વધારનારા હોય છે. જે કંઈ ફળ છે એ સ્વભાવે મધુર હોય છે, તેની અંદર મીઠાશ વધારે હોય છે, અને જ્યારે પણ શરદી ઉધરસ કફના લક્ષણો જણાય ત્યારે શરીરને મધુર રસની આવશ્યકતા હોતી નથી. તો આટલી આટલી જે વસ્તુ જે છે એ શરદી ઉધરસ કફ જ્યારે આવે અને ખાસ કરીને વર્તમાન સમયમાં વસંત ઋતુની અંદર ખૂબ શરદી ઉધરસ કફના વાયરસ ફેલાય છે ત્યારે આટલી આટલી વસ્તુ જે નિષેધ છે એ ન લેવામાં આવે તો આ બધી જે સમસ્યાઓ છે એ ટૂંકા ગાળાની અંદર જ આપણે તેમાંથી સાજા થઈ જતા હોઈએ છીએ અને તુરંત જ આ બીમારી ઠીક થઈને આપણે બિલકુલ સ્વસ્થ થઈ જતા હોઈએ છીએ. તુરંત પ્રશ્ન થાય આ નથી લેવાનું, તો લેવાનું શું છે? તો જ્યારે પણ શરદી ઉધરસ કફના લક્ષણો જણાય ખાસ કરીને વસંત ઋતુની અંદર તો કેવી વસ્તુ આપણે ભોજન રૂપે ગ્રહણ કરવી જોઈએ તેની પણ વિસ્તારથી વાત કરીએ.
જુવાર બાજરીનો રોટલો લઈ શકાય, રાગી લઈ શકાય, ચણાના લોટથી બનેલી તમામ વાનગી લઈ શકાય, એવું જે ધાન્ય જે છે કે જેની અંદર ચિકાસ ના હોય, જે રુષ્ક હોય. જ્યારે રુષ્ક ધાન આપણા શરીરમાં જાય છે ત્યારે એ શરીરમાંથી કફને બહાર નીકળવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. તો જ્યારે અનાજ ખાવું હોય ત્યારે ઘઉં ન ખાતા જુવાર બાજરીનો રોટલો ખાઈ શકાય, રાગી ખાઈ શકાય, ચણાના લોટનું પુડલું બનાવી શકાય, ચણાના લોટની તમામ વાનગીઓ લઈ શકાય. જુવારની ધાણી એ ખૂબ મદદગાર સાબિત થાય છે, પચવામાં ખૂબ હળવી છે, એકદમ રુષ્ક છે. તો જુવારની ધાણીની અંદર હળદર અને મીઠું નાખીને એને વઘારવામાં આવે તો તે સ્વાદે પણ સારી લાગે છે અને સાથે સાથે રુષ્ક એના ગુણ હોવાના કારણે શરદી ઉધરસ કફમાંથી આપણને બચાવવા માટે ખૂબ કારગર નીવડે છે. તેવી જ રીતે રાજગરાની ધાણી જે છે કે જે આપણે પ્રસાદ રૂપે એનું સેવન કરતા હતા, પચવામાં ખૂબ હળવી છે, એકદમ રુષ્ક છે, બાળકોને ભાવે પણ છે અને તુરંત શરીરમાં અપરિપક્વને બહાર નીકળવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. એવી જ એક ત્રીજી વાનગી એટલે ચણાના દાળિયા છે. પચવામાં ખૂબ હળવા છે, એકદમ રુષ્ક છે, એકદમ ડ્રાય છે અને આપણા દાદા નાની પણ આપણને ખ્યાલ છે કે જ્યારે પણ ખૂબ શરદી ઉધરસ કફ થતો ત્યારે જૂનો ગોળ અને દાળિયા ખવડાવતા હતા, દાળિયા સાથે કાંદાને કાપીને આપણે ભોજનમાં આપતા હતા. આવી આવી વસ્તુ જે આપણે ભોજનમાં જ્યારે અનાજ રૂપે લઈએ છીએ ત્યારે શરીરમાંથી આસાનીથી આ જૂનો કફ બહાર નીકળવા માટે એને મદદગાર સાબિત થાય છે. આવા સમય દરમિયાન બાજરાના લોટની રાબ બનાવવામાં આવે તો ખૂબ આસાનીથી શરીરમાંથી કફને બહાર નીકાળવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. કેવી રીતે બનાવવી જોઈએ? ખાટી છાશ લેવાની છે, એમાં બધા જ મરી મસાલા નાખીને વઘાર કરવાનો છે અને એને થોડી અંદર બાજરાનો લોટ નાખવાનો છે, લસણની ચટણી નાખવાની છે, આદુનો પેસ્ટ નાખવાનો છે, મસાલા રૂપે જીરું, અજમું, મરચું એને નાખી શકાય. સ્વાદમાં પણ ખૂબ એ સારી લાગે છે અને થોડા જ સમયની અંદર શરીરમાં અપરિપક્વ કફને, જે લોકોની છાતી કફથી ભરાઈ ગયેલી હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, ખૂબ ઘાટો ઘાટો કફ નીકળતો હોય, જેના કારણે જ્વર પણ આવતો હોય, માથું ખૂબ ભારે ભારે લાગતું હોય, તો ખૂબ જ આસાનીથી શરીરમાંથી કફને બહાર નીકાળવા માટે મદદગાર સાબિત થતું હોય છે. શરદી ઉધરસ કફ થાય ત્યારે મગ સિવાયના બીજા કોઈ કઠોળ લેવાના નથી, પરંતુ મગ એક એવી વસ્તુ છે કે જે સદા પથ્ય છે, સ્વસ્થ વ્યક્તિ પણ લઈ શકે, અસ્વસ્થ વ્યક્તિ પણ લઈ શકે. તો બાફેલા મગ લઈ શકાય, મગનું સૂપ બનાવીને લઈ શકાય, જેથી કરીને કફ જેવી બીમારીમાંથી આપણે તુરંત સાજા થઈ જઈએ. બીજા બધા શાકભાજી નથી લેવાના, દાણાવાળા શાકભાજીની આપણે વાત કરી હતી, તો આવા સમય દરમિયાન સરગવાનું સૂપ ખૂબ મદદગાર સાબિત થાય છે. એ ઉષ્ણ છે, એકદમ રુષ્ક છે, પચવામાં એકદમ લઘુ છે, આસાનીથી પચી જાય છે, પોતે બિલકુલ ડ્રાય છે. થોડા ઉષ્ણ ગુણ હોવાને કારણે એ શરીરમાંથી કફને બહાર કાઢવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. પહેલાના સમયમાં જ્યારે શરદી ઉધરસ કફ ખૂબ થતા ત્યારે કોઈ એલોપેથી દવા તો કોઈ લેતું નહીં, ડૉક્ટર બુક ખૂબ ઓછી સંખ્યામાં હતા. ત્યારે આપણા વડીલો, આપણા દાદા નાનીઓ બાળકોને શું કરતા, યુવાનો માટે શું ટ્રીટમેન્ટ આપતા હતા? જ્યારે પણ શરદી ઉધરસ કફની સમસ્યા આવે ત્યારે ઘરમાં જે ખાટી છાશ રાખેલી છે એની ખૂબ તીખી કઢી બનાવતા, તેની અંદર ભરપૂર માત્રામાં અજમો નાખતા, આદુ નાખતા, ચણાનો લોટ નાખતા અથવા તો બાજરાનો લોટ નાખતા અને ખાટી છાશ છે એની જ્યારે કઢી બનાવવામાં આવે ત્યારે એ અપરિપક્વ જે કફ જે શરીરમાં પડ્યો છે એને બહાર નીકાળવા માટે ખૂબ મદદગાર સાબિત થતી હોય છે. જ્યારે પણ શરદી ઉધરસ કફના લક્ષણો જણાય ત્યારે ધાણા અને સૂઠનું પાણી ખૂબ મદદગાર સાબિત થાય. તો આપણે દિવસ દરમિયાન પાણીની જેટલી રિક્વાયરમેન્ટ હોય એની અંદર એક ચમચી ધાણા, અડધી ચમચી સૂઠ નાખીને પાણીને 2-3 મિનિટ ઉકાળવામાં આવે. એ પાણી જ્યારે ઠંડુ પડી જાય તેને ગાળીને આ પાણીનું જો સેવન કરવામાં આવે તો 2-3 દિવસથી અંદર જ આ પાણી જે છે એ મેડિસિનનું કામ કરતું હોય છે. છેલ્લે એક ખાસ આપને નિવેદન, જ્યારે પણ શરદી ઉધરસ કફ થાય ત્યારે સમજવું કે શરીર પોતાના જે દોષ અંદર જમા થયા છે એ બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યું છે અને જ્યારે પણ શરદી ઉધરસ કફ થાય આપણે તુરંત દવા લઈ લઈએ, શરદી કફને બેસાડી દઈએ અને આ તો બંદર પડી રહેશે અને જેવું એને વેધર ચેન્જ થશે, સિઝનલ ચેન્જ થશે ત્યારે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બહાર આવે છે. તો આ ઋતુ દરમિયાન આવા ખાનપાન કરીએ, શરદી ઉધરસ કફ થાય તો આવા ઇલાજો કરીએ, નૈસર્ગિક જે ઇલાજ કરીએ જેથી કરીને આપણે બચી શકીએ. તુરંત પ્રશ્ન થાય, અમને તો શરદી ઉધરસ કશું થયું નથી, તો પણ શું અમારે આ બધી વસ્તુનું પાલન કરવું? આપણે આ બધી વસ્તુનું પાલન પણ કરવું જોઈએ. ભલે આપણને શરદી ઉધરસ કફ નથી થયા પરંતુ વસંત ઋતુ જ્યારે શરૂઆત થાય તો જે આહાર આપણે નિષેધ છે એ ત્યાગવા જોઈએ, જે ગ્રહણ કરવાની વાત કરી એ લેવા જોઈએ જેથી કરીને આપણને ભવિષ્યમાં પણ શરદી ઉધરસ કફ જેવી સમસ્યા આવે નહીં. તો શિયાળાએ વિદાય લીધી છે, વસંત ઋતુની શરૂઆત થઈ છે, ત્યારે આવી જ્યારે બીમારી આવે ત્યારે આવા નૈસર્ગિક ઉપચાર કરી, આવી જીવન પદ્ધતિ અપનાવી અને આવી ઋતુચર્યા પ્રમાણે આપણે આહાર વિહાર કરીશું તો આ તમામ સમસ્યા આવે એ પહેલા આપણે અટકાવી શકીશું અને આ જે સમસ્યા આવી ગઈ હોય તો આવા પ્રાકૃતિક ઉપચાર કરીને આપણે તેના ઉપર નિયંત્રણ મેળવી શકીશું. સૌને જય હિન્દ, વંદે માતરમ.